નમસ્કાર, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. સમાચારો પર નજર કરીએ. પાવાગઢ ખાતે પૌરાણિક જૈન મૂર્તિઓ હટાવીને ખંડિત કરવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાવાગઢ મંદિર તરફ જવાના જૂના પગથિયાના શક્તિદ્વાર વિસ્તારમાં સ્થાપિત પૌરાણિક શ્વેતાંબર જૈન પ્રતિમાઓને તેના સ્થાનેથી હટાવીને નુકસાન કરવા બાબતે પાવાગઢ પોલીસે ફરિયાદ નોંધી છે. અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. જૈન શ્રાવિકોના ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાદ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા કેઉર. કેઉર, જણાવશો હવે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, એક બાજુ સમાધાનકારી વલણ પણ જોવા મળ્યું હતું, ત્રિસ્તરીય બેઠક યોજાઈ હતી અને પુનઃસ્થાપના કરવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેઉર, વિગતો. જી ભદ્રેશ, બિલકુલ. આજના દિવસે સવારે ત્રિપક્ષીય બેઠક મળી હતી અને તેમાં મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવા માટે કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું અને ગણતરીના સમયમાં જે ખંડિત કરવામાં આવી હતી, જે મૂળ સ્થાનેથી હટાવવામાં આવી હતી, તેવી મૂર્તિઓને પુનઃસ્થાપિત કરી દેવામાં આવી છે રાબેતા મુજબ. પરંતુ હમણાં લેટેસ્ટ અપડેટ મુજબ પાવાગઢ પોલીસે FIR નોંધી છે અને જે શક્તિદ્વાર વિસ્તાર છે પાવાગઢમાં, જ્યાંથી માતાજીના મંદિર તરફ ઉપર જઈ શકાય છે, તે જૂનો પગથિયા હતા. જૂના પગથિયા ઉપર જે આ મૂર્તિઓ આવેલી હતી કે જ્યાંથી ખસેડવામાં આવી હતી, તે શક્તિદ્વાર પાસે આ મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી, મૂળ સ્થાનેથી હટાવવામાં આવી હતી. તેની FIR નોંધવામાં આવી છે. ગુનો અજાણ્યા ઇસમો સામે નોંધવામાં આવ્યો છે. અજાણ્યા ઇસમો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું પાવાગઢ પોલીસે FIRમાં નોંધ્યું છે. આજે દિવસ દરમિયાનમાં સવારે સમાધાન થઈ ગયું હોવાથી ત્રિપક્ષીય બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. તે બાદ સાંજે અત્યારે પોલીસ હરકતમાં આવી છે અને પોલીસે આ મુદ્દે FIR નોંધી છે. ભદ્રેશ જી, કેવર, જે પુનઃસ્થાપનાની કાર્યવાહી કરવામાં આવી ત્યાર બાદ રોષની લાગણી કેવી જોવા મળી રહી છે? પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે, કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. કેવું? જી બિલકુલ, હાલોલમાં નૌકા આરાધના ભવન ટ્રસ્ટ છે, જે જૈનોનું સંગઠન છે, અને તેમના દ્વારા FIR કરવામાં આવી છે. સવારે જ્યારે ત્રિપક્ષીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવામાં આવશે, ત્યારે ત્યાં જે જૈન સમાજ તરફથી પ્રતિનિધિઓ, તેમણે તેવું જણાવ્યું હતું કે અમે સુરત ખાતે અમારા મહાત્માને પૂછવામાં આવશે, તેમના દ્વારા જે આવશે, તેમના દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવશે, તે બાદ અમે આગળ વધુ નિર્ણય લઈશું. આ મામલે સવારે એવું નિવેદન આવ્યું હતું. તે બાદ હાલમાં જૈન સમાજ તરફથી, નવકાર આરાધના ટ્રસ્ટ હાલોલ તરફથી FIR કરવામાં આવી છે, જે FIR પોલીસે, પાવાગઢ પોલીસે નોંધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી કેવું, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ. દર્શક મિત્રો, આ વખતે હર્ષ સંઘવીને ન્યાય માટે પડકાર ફેંકવામાં આવ્યો છે, ત્યારબાદ હવે કાર્યવાહી કરવામાં આવી હોય તેવી વિગતો સામે આવી છે.